જોરદાર ગતિથી જે પવન વાતો હોય છે એ પવનની અંદર જે સુસવાટા હોય છે એક પ્રકારનો અવાજ હોય છે એ સુસવાતા પવનના અવાજમાં હમણાં પેશન્ટને ગજાવી મૂકી આવેલા ગુજરાત મેલ આગળ જે આપણે વાત કરી હતી કે ગુજરાત મેલની અંદર ઉતરેલા પેસેન્જરોને એ લઈ બસ સ્ટેન્ડથી લઈ બસ પણ શહેર તરફ જવા નીકળી ચૂકી હતી એ ગુજરાત મેલના અવાજમાં કારણ કે સ્ટેશન પર જ્યારે ગાડી આવે છે ત્યારે એ પાટા ઉપર કોઈ માણસ કે કોઈ પશુ પક્ષી ન રહે એ માટે એ વિસલનો અવાજ કરવામાં આવતો હોય છે એટલે એ ગુજરાત મેલના અવાજમાં આ માણેકના કરજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો નહોતો કારણ કે માણેક જે કણ સ્થિતિ એ અવાજ દુઃખ ભર્યો હતો દર્દ ભર્યો હતો એટલે મોટેથી એટલો બધો અવાજ ન નીકળી શકે એ સ્વાભાવિક છે પરંતુ આ ગુજરાત મેલની જે વિસલનો અવાજ છે એ વધારે હોવાને કારણે આ માણેકનો અવાજ એ સંભળાતો નહોતો પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વારને માટે જાગતું થયું આ બસ સ્ટેન્ડ જાગતું થયું તો આ સજીવારોપણ અલંકાર આપણે કહી શકીએ કારણ કે આ બસ સ્ટેન્ડની અંદર જે પેસેન્જરો ઉતરેલા હતા અને એ ચહલ પહલને કારણે એ અવાજને કારણે બસ સ્ટેન્ડ આખું જાગતું હોય એવું હતું પળવારમાં એ બધી લીલા તો સમેટાઈ ગઈ મતલબ કે થોડી વારમાં બસ સ્ટેન્ડ પર જે ચહલ પહલ જોવા મળતી હતી એ પણ બધું શાંત થઈ ગયું ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ નીરવ શાંતિ રાત્રિના અંધકારની અંદર એ નિસ્તબ્ધતા છવાઈ ગઈ વરસાદ એક ધારો પડવા માંડ્યો કારણ કે ચોમાસાની ઋતુ શું અને એમાં શ્રાવણ મહિનાની અંદર વરસાદ તો અનરાધાર વરસતો હોય છે એ આપણે સારી રીતે જાણીએ છીએ એકાએક ફગફગ્યો દીવો બુજાઈ ગયો આ જે કેરોસીનની વાટ વાળો દીવો હતો એ પવનના જોશ અને જોરને કારણે એ દીવો બુજાઈ ગયો મતલબ કે દીવો ઠરી ગયો અને નિસ્તબ્ધતાને વિધિને એકદમ રાત્રિની નીરવ શાંતિ હતી એ રાત્રિની નીરવ શાંતિને વિધિ ને એક નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું આ માને કે એક બાળકને જન્મ આપ્યો અને એ બાળક જન્મ વખતે જે એ પોતે રુદન કરી રહેલું હતું એ બાળકના રુદનને કારણે આ જે નિસ્તબ્ધતા સંપૂર્ણ શાંતિ હતી એ સંપૂર્ણ શાંતિ થી આ બાળકના રુદનને કારણે એ રુદન ગાજી ઉઠ્યું ઘડિયાળના બે કાંટા ભેગા થતાની સાથે જ આ કિંખાબમાં લાલ પડતો સરળ કરતો શરીર મતલબ કે 12 વાગ્યા છે કૃષ્ણ જન્મની તૈયારી થઈ ચૂકેલી હતી એ આપણે જાણીએ છીએ કે કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે થયેલો હતો એટલે આ જે કિંખાબનો પડદો હતો એ સરળ કરતો સરી ગયો એટલે પડદો હટાવી લેવામાં આવ્યો આકાશમાંથી તેજનો પૂંજ આકાશમાંથી તેજનો સમૂહ અવતરતો હોય ઉતરતો હોય એવો ઝબકારો થયો આ ઇલેક્ટ્રિક કરામત અસિતે કરેલી હતી કે આકાશમાંથી એમ તેજનો સમૂહ જ્યારે ઉતરી આવ્યો હોય એવો ચમકારો થયો એવો ઝબકારો થયો એ વખતે દેવકીજી જે દેવકીજીના ખોળામાં બાળક રૂપે એક તેજ પૂંજ ઝૂલવા લાગ્યો કેટલું સુંદર મજાનું દ્રશ્ય આ અસિતે પોતાની કરામતથી અહીંયા ખડું કરેલું છે એટલે કે દેવકીના ખોળામાં બાળક રૂપે એક તેજ પૂંજ ઝૂલવા લાગ્યો કારાગૃહના અંધકારમાં એ તેજ પૂંજ અજવાળું પાથરતો હતો કારણ કે કારાગૃહ છે આ તો એક જેલ છે એની અંદર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય પરંતુ આ બાળક જે અવતર્યું છે દેવકીજીના ખોળામાં જે બાળક છે એનું જે તેજ પૂંજ છે એ તેજ પૂંજ આ કારાગૃહના અંધકારને એ અંધકારમાં એ અજવાળું પાથરતો હતો ઘડીક બહારનો ચમકારો અંદર ટોકીઓ ડોકીઓ કરી જતો હતો કારણ કે બહાર પણ એ વરસાદ વરસી રહ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા થતા હતા એ વીજળીનો ચમકારો છે એ અહીંયા ક્યારેક એનો પ્રકાશ આવી જતો હતો એકાએક કાંસા
जालर अने मंजीर आ संगीत ना साधनों छे मंदिर नी अंदर खास करीने आपणे जोईए छीए तो कांसा जालर अने मंजीरा ने शंख नो आ तुमूल ध्वनि थियो એટલે કૃષ્ણ જન્મ થઈ ચૂક્યો છે આરતી કરે રહેલા છે એ વખતે આ સંગીતના સાધનો દ્વારા એ અવાજ થતો હોય છે અને બહાર બેઠેલા આ રામદીન શરણાઈવાળાએ શરણાઈવાળો પણ હાજર છે ત્યાં અને આ રામદીન શરણાઈવાળાએ પ્રભાત નોતું થયું પ્રભાત એટલે સવાર એ પ્રભાત નોતું થયું છતાં આ લિબાસના સૂર એમણે છેડા પોતાની શરણાઈની અંદર પ્રેક્ષકો ઊભા થઈ ગયા કૃષ્ણ જન્મનું રંજન આનંદમય જે સમય છે એ રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું કૃષ્ણ જન્મની બધાને વધામણી આપવામાં આવી આવી રીતે આ ગામના નગરશેઠના દીકરા દ્વારા જે સુંદર મજાનું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું એમાં ગામના લોકોએ પણ કૃષ્ણ જન્મનો આનંદ લીધો હવે આપણે પાછું બીજું દ્રશ્ય જોઈએ છીએ કારણ કે આ પાઠની અંદર સુરેશ જોશીએ બે દ્રશ્યો એકસાથે એવી રીતે વણી દીધેલા છે કે ક્રમશઃ બધા દ્રશ્યો ચાલતા હોય એવું આપણને લાગે છે તો અહીંયા કૃષ્ણ જન્મ થઈ ચૂક્યો છે તો સામે બસ સ્ટેન્ડ પાસેના ઝૂંપડાઓની અંદર માણેક નામની સ્ત્રીએ એક બાળકને જન્મ આપ્યો છે આજે ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી આ ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી મતલબ કે ઝૂંપડાની અંદર એક બાળકનો જન્મ થઈ ચૂક્યો હતો જુદા જુદા અવાજો સંભળાતા હતા લોકો વાતો કરતા હતા આ માણેકે બાળકને જન્મ આપ્યા પછી એ બીજા વ્યક્તિઓ પણ એ જાગૃત અવસ્થાની અંદર હતા એટલે દેવજી હું કહું છું એમ કરે આ તો તળપદા છે ગામડાના છે ગામઠી શબ્દ છે ઈમ સમૂહ શબ્દ માટે એક શબ્દ આપો ઈમ ઈમ એટલે એમ હું કહું ઈમ કરે એટલે કે હું કહું છું તેમ કહે એમાં કાંજીનું કામ નહીં દેવજી ભાઈ નામના વ્યક્તિએ એક વ્યક્તિને આવું કીધું છે કે દેવજીને કે દેવજી હું કહું છું એમ કરે એમાં કાંજીનું કામ નહીં પણ એ વેલજી દોહા દોહા આ તળપદો શબ્દ છે વૃદ્ધ વ્યક્તિને અને ખાસ કરીને તો આ વલસાડ વિસ્તારની અંદર આપણે જોઈએ છીએ કે ડોહો શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હોય છે પણ સૌરાષ્ટ્રની અંદર તો એ શબ્દનો ઓછો પ્રયોગ કરવામાં આવે છે આ વેલજી દોહાની આ ઘડીએ આ ઘડી આ ક્ષણે કુણ જો કુણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એમાં પૂછાય છે શિષ્ટ રૂપ આપો સોરી એમાં કુણ એટલે કોણ ભાર સંભાર કે કોણ ભાર કાઢે કોણ એની સંભાળી લે વેલજી દોહારી લોતારે લોતારે એટલે લો ક્યારે અમને જ કહો છો કે તમે જ જાવ ને મારા ભાઈ ભાઈ એટલે ભાઈ બીજો જરા ધીમો અવાજ સંભળાવો એલા એ ગમા ગમા એટલે આળસુ એ ગમા જરા ધીમો બોલતો જા એ ગમા તું થોડો ધીમો બોલ માન કી હાંભળ હે જો તો હાંભળ હે સાંભળશે શિષ્ટ રૂપ તળપદો શબ્દ હાંભળ હે માન કી હાંભળ હે ને તો બચાડી દુખની થાહે માન કી આ શબ્દ હાંભળે તો એ બિચારી દુખી થશે જેને ઉદ્દેશીને જેમણે સંબોધીને આ કહેવામાં આવ્યું હતું એ કટાક્ષમાં બોલ્યો દખી તો થઈ છે ને નહીં નહીં તો આ મેઘલી રાતે કે વરસાદની કાળી ડીમાંગ રાત્રે અનરાધાર વરસાદ વરસતો હોય એવા સમયે નહીં તો આ મેઘલી રાતે ભીંજાતે આપણા ભેગી કઈ હોત ગરીબ ઘરની સ્ત્રી છે ઝૂંપડામાં રહેનારી સ્ત્રી છે એટલે એવું કીધું છે કે એ દુખી તો છે જ નહીતર કે આપણા ઘરે થોડી કોઈ ખોનાના હિંડોળે ઝૂકતી હોય ખોનું સોનું
આ તળપદો શબ્દ ગામઠી શબ્દ હોનું કહીએ આપણે શિષ્ટ રૂપ સોનું એ કોનાના હિંડોળે જૂતી હોય તો તો કોઈ પૈસાદાર તવંગરને ક્યાં એના લગ્ન ન થયા હોય એના જવાબમાં કોઈ બોલ્યું આવી રીતે વાતોચીતો અત્યારે ચાલી રહેલી છે કે અરે ભૈલા જાજી લપ મેળોને હાલો મારી આવે મારી આવે એને કે મારી સાથે પ્રતાપગંજમાં એક વિસ્તારનું નામ છે આ કે પ્રતાપગંજમાં જ્યાં પેલું નાળું નથી ભર્યું ત્યાં લ્યા એટલે અલ્યા એટલે કે પ્રતાપગંજમાં જતા પેલું નાળું નથી ભર્યું ત્યાં ત્યાં ઓલા છાપરા દીઠાકની છાપરા દીઠાકની એટલે કે છાપરાઓ જોયા છે કે નહીં ત્યાં જવાનું છે એના જવાબમાં આજે વાતો ચિતો ચાલી રહી છે કોઈ બોલ્યું ના ભૈલા એ આપણું કામ નહીં આ પાણી પડે છે મતલબ કે અનરાધાર વરસાદ વહી રહ્યો છે એ તો તમે જુઓ ઘૂંટણના પાણી ના હોય તો મને કહેજો ઘૂંટણના પાણી ના હોય તો મને કહેજો મતલબ કે રસ્તામાં ઘૂંટણ સુધી પાણી ભરાયેલું હશે આ અનરાધાર વરસાદને કારણે સમગ્ર જળબંબાકાર થઈ ચૂક્યો છે એટલે ઘૂંટણ સુધી પાણી ભરાયેલા હશે એ વાત અહીંયા કીધેલી છે બીજો વધારે આકડો થઈને બોલ્યો આકડો થઈને થોડો ખીજાઈને બોલ્યો લ્યા મેલનેઈને પડતો હાલ કાંથી લઈને છોરાને છોરાને છોરા ચ્યાં ચ્યાં છો તો એ ગીતે તમે સાંભળેલું છે છોરો મતલબ કે છોકરો કે હાલ કાંથી લઈ લે છોરાને લે હું મોર થાવ છું આ મોર શબ્દ પક્ષીની વાત નથી આ જે લોકડાઉન વખતે મોર બોલાવેલા એની વાત નથી પરંતુ આ મોર એટલે આગળ એટલે તમે મારી મોર થઈ ગયા મતલબ કે તમે મારી આગળ થઈ ગયા આ મોર શબ્દ છે એ ખાસ શિષ્ટ રૂપમાં પૂછાય એવો છે કારણ કે મોર શબ્દ પૂછાય એટલે તમે પક્ષી લખી નાખો આ પક્ષીની વાત નથી મોર એટલે આગળ હું મોર થાવ છું બાળકના રુદનનો અવાજ બહાર મતલબ કે કાનજી અને બીજા વ્યક્તિએ બાળકને લઈને બહાર આવ્યા બાળકને રડવાનો અવાજ ચાલુ હતો એટલે હવે બહાર અવાજ આવ્યો કાદવ ખૂંદતા વરસાદને કારણે ગારો હોવાને કારણે એ કાદવ ખૂંદતા ચાર પગલા મતલબ કે બે વ્યક્તિઓ ચાલ્યા જાય છે બે વ્યક્તિઓના ચાર પગ એ ચાર પગલાનો ડબડબ અવાજ કારણ કે ગોઠણ સુધી પાણી ભરેલા હોવાને કારણે એ પાણીમાં આ ડગ માનતા ચાલે છે એને કારણે જે પાણીમાંથી અવાજ આવે છે એ ડબડબ અવાજ એ રુદનમાં ભળી ગયો કારણ કે બાળક પણ રડતું હતું વરસાદ વરસતો રહ્યો પવન વીંઝાતો રહ્યો ઘડિયાળના કાંટા છૂટા પડ્યા મતલબ કે બાર ઉપરનો જે સમય થઈ ચૂક્યો છે અને એ છૂટા પડી અને આગળ વધવા લાગ્યા ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી કારણ કે જે કૃષ્ણ જન્મનું દ્રશ્ય છે એ ભજવાઈ ચૂક્યું હતું અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બની એકીટ છે એ જોઈ રહ્યા હતા પાછું પેલું દ્રશ્ય લેખકે આપણી સમક્ષ રજૂ કર્યું છે કે સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો એમાં પણ રંગોની યોજના ભારે ચાતુર્યપૂર્વક કરેલી જુદા જુદા રંગની જે મીઠાઈઓ હતી એ ગોઠવાયેલી હતી હવે વસુદેવ જો વસુદેવના કૃષ્ણનું એક નામ વાસુદેવ છે કૃષ્ણનું એક નામ વાસુદેવ છે વસુદેવના પુત્ર એટલે કે વસુદેવ કૃષ્ણને લઈ અને ગોકુળ જવાની તૈયારીમાં હતા હવે દેવકી કેમે કરીને માનતી નહોતી વસુદેવ
मथुरा माथी कृष्ण ने गोकुल मा मुकवा तैयारी करी रहया हता ए वक्ते अनराधार वरसाद वरसी रह्यो हतो એટલે દેવકીજી પણ પોતાનાથી પોતાનો પુત્ર છૂટો પડે એવું ઈચ્છતા નહોતા એટલે દેવકી કેમ કરી માનતી નહોતી હાથ હલાવીને કરગરતી હતી આંસુ સારતી હતી પાંચાલ ભૂમા એ શરણાઈનો કરુણ સુર ભૂમી રહ્યો હતો અછિતની તરકીબથી હવે જે ગાઢ વરસાદનું દ્રશ્ય આબેઉ રજૂ થયેલું હતું વરસાદની સાથે સાથે વાદળાનો ગડગડાટ અને વીજળીના ચમકારા પણ એ જોવા મળતા હતા આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા છાબમાં જાળવીને મૂક્યા અને યમુના નદી પાર કરતા હતા ત્યારે એ અંગૂઠો ધાવતા હવે નાનો બાળક સ્વાભાવિક રીતે એ પગનો અંગૂઠો મોઢામાં નાખે ત્યારે સુંદર મજાનું એ દ્રશ્યનું નિર્માણ થતું હોય છે એટલે આ અંગૂઠો ધાવતા વટપત્રની અંદર આપણે છે ને વટસ્ય પત્રસ્ય પુટેશયાને આ વટપત્ર વડલાના પાન એ વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું અને વસુદેવ આગળ ચાલ્યા આવી રીતે આ કૃષ્ણ જન્મોત્સવની અંદર આપણે બે દ્રશ્યોનું એક સાથે જે નિર્માણ થયેલું છે એ જોઈ શકીએ છીએ હવે પછીનું આપણે આગળ વિષય વસ્તુ ભાગ 3 ની અંદર જોઈશું અસ્તુ